નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, હું અત્યારે ઊભો છું મોટા મવાની પાછળના ભાગમાં વીરવીરુ સરોવર. ત્યાં એક નાનકડો ભોંકળો હતો. ગીરગંગાના પ્રયાસોથી એક મોટું વીરવીરુ સરોવર બની ગયું છે અને એ સરોવરમાં અત્યારે આપણે જોઈએ છીએ જે રીતે પાણી જમા થયું છે, લહેરાઈ રહ્યું છે પાણી. ખાસ કરીને જે ડેમ બાંધેલો છે, ચેક ડેમ ગીરગંગા, એના ઉપરથી અત્યારે વહી રહ્યું છે. એ દ્રશ્યો તમે લાઈવ જોઈ રહ્યા છો. આ એ જગ્યા છે જે એક જીબીઆર ડેમ બનેલો છે, જેના ઉપર કાલાવડ રોડ ઉપર એ જ આવકડો છે. એના ઉપર જ આગળ એક ડેમ છે. આની ઉપર આગળ બીજા પણ ત્રણ ડેમ છે, બીજા કેટલાક ડેમો બનવાના છે. વીરવીરુ સાથે સંકળાયેલા છે જમનભાઈ. જમનભાઈ ડેકોરા તરીકે જાણીતા છે, પણ હવે જમનભાઈ ગીરગંગા તરીકે આપણે એમને ઓળખશું, લોકો પણ એમને ઓળખશે. જમનભાઈ, થોડીક આ વીરવીરુ વિશે વાત કરી દો અને ખાસ કરીને તમારા બધાના પ્રયાસોથી અત્યારે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં નાના નાના ખાડા હતા. હાજી, આજે અત્યારે વીરવીરુ સરોવર છે એ એકદમ જે કીધું એ પ્રમાણે ખાડો જ હતો અને અત્યારે આપ જોઈ રહ્યા છો એ 18 વીઘામાં તળાવ બનેલું છે. વાહ, બરાબર. અને આની નીચે બી બે બની ગયા છે, ઉપર બી ત્રણ બને છે. અને એ અમારી કોશિશ પૂરેપૂરું રાજકોટનું પાણી બહાર ના નીકળે એવી અમારી ગણતરી છે, લગભગ જેથી. બરાબર છે. વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ.